ને કે આના લોકડાઉન પછી ખરેખરો લોકડાઉન પછી એક વસ્તુ મગજમાં આવી ગઈ કે જિંદગીમાં જિંદગીને જીવવા કરતાં જિંદગીને માણી લેવાય. આ પહેલો અનુભવ. હમણાં એક મારો મિત્ર મળ્યો ને ગભો, એટલે મેં ગભા બે વર્ષમાં તું, મેં કીધું આ લોકડાઉનમાં તું શું શીખો? મને કહે કે ઘણું બધું શીખી ગયો. મેં કીધું હું પણ લોકડાઉનમાં તું શું શીખો? એ કે હંદવારી કાઢતા કાઢતા આગળ હાલવાનું, પોતું મારતા મારતા પાછળ હાલવાનું. મેં કીધું એવું શીખો? મને કે શાક સુધારતાય આવડી ગયું. મેં શાક સુધારવામાં શું હોય? નહીં હોય હિતાભાઈ, શાક સુધારવામાં કળા જ હોય. કાં કે ભીંડાને કટકા કરો ને કટકા તો શાક મીઠું થાય, શીરું કરો તો શીકણું થાય. એમાં એ કે બધી જોઈ. અને એ જે લોકડાઉનની અંદર એ બાપા કેવું કેવા દિવસો કાઢ્યા, મારો રામ ભલું કરે હો, આવા દિવસો જિંદગીમાં ન આવે. આપણી 71 પેઢીઓમાં આવા દિવસો ન જ આવે. કારણ કે એ આપણે ટકી ગયા એનું કારણ આપણી પાસે અનુભવ હતો. હું કામ હાવ ખીચડા કઢા મોટા કર્યા ને એટલે ખીચડી કઢી ખાઈને પીડા રહ્યા હતા. આવનારી પેઢીઓને ખીચડી કઢી ભાવતું નથી, બાજરાના રોટલા ભાવતા નથી, પણ બ્રેડું ક્યાં ગોજ છે આવડા? તકલીફ થાય. કારણ કે એ જે અમે આને કઢીએ તો બાપા રંગ રાખ્યો, ખરેખર કઢીએ રંગ રાખ્યો હતો. અમે બરોબર તે આ અમુક અમુક જે પીએચડી કરેલી હોય ને, આ જે હાવ ગામડામાં ભણીને લગ્ન કરીને સીધા અહીંયા વીએ હોય એને તો વાત આખી અલગ. એને બધું શું છે, મમ્મી પાસે બાપા રહ્યું નહોતું બિસેર્યું, એને યુટ્યુબનો જ સહારો હતો. અમે બરોબર ઓલા પાર્કિંગમાં નીચે બે હતા ને સાંજે ખાવા ટાણે ઘેરે જઈને બેર ડોલ આમ ડોરબેલ દબાવીને તો આપણને પૂછે, એટલે આવી ગયા તો ક્યાં જાહે આ હું બનાવ્યું છે, સરપ્રાઈઝ છે. શું છે? સરપ્રાઈઝ. હાલ એટલે સરપ્રાઈઝ બનાવી છે, સરપ્રાઈઝ બનાવી છે કે મને સરપ્રાઈઝ બનાવીશો? નહીં સરપ્રાઈઝ બનાવી, શું બનાવ્યું છે તમને? બેસ્ટ આપણે ભાઈ, હાલો જે હતું ને એમનેમ કરી નાખો. હાલો જો પહેલે થા ના વેસે કરી દો, અલગ હો ગયા ના એટલે બોલ રહ્યો. તો કે સરપ્રાઈઝ. મેં કીધું શું છે સરપ્રાઈઝ? તમે જાતે જ જોઈજો. એટલે આપણે વળી એ આ કોના ક્યાંથી એ યુમિનિયમ પકડીને લેવા, મારો રામ જાણે ક્યાં તમને કોઈ જર્મનના વાસણ હતા, હે પિત્તળના વાસણો હતા, હવે ઓલી નોનસ્ટિકની તપેલીઓ આવી ગઈ, મારો રામ જાણે આમ કાળા મોઢાળીઓ હામાં દાંત કાઢતી હોય. મને કે સરપ્રાઈઝ એમ કરીને જો મેં વળી શીબુ કાઢ્યું તો હરો ગો હામાં દાંત કાઢતો હતો, આવી ગયો મારો દીકરો, આ દાંત પેટ્યું ને અમે મોટી કર્યો ભૂલતી ના નહીં, એમ કરીને ઘસ આમ લંગરાવતો હતો મને. મેં કીધું આ તને કઢી ક્યાંથી બની? મને કે કઢી મેં યુટ્યુબમાં જ જોઈન બનાવી. મેં કીધું યુટ્યુબમાં જોઈને કઢી બનાવી તો ભલું કરે, મારો રામ 6 મહિના ડોસ્યું ભેગી રહ્યો તો હું વાંધો હતો, ઉપાડો લીધો તો. હાલો સુરેશ ભાઈ, હાલો સાહેબ, લોનના હપ્તા ભરવા કે બીજું કઈ ચ્યું? આ જી સિરીઝને હારું લગાડવા હાટુંથી જ હપ્તે સીડા ને, નકર નહોતા ખીચડી કઢી ખાતા, લેરો લેતા હતા બાપા. અને એ આ ખરેખર આપણી માવડીઓ જયારે લાપસી બનાવતી તો ઠાકરને સડાવતી, હો જાદરિયું બનાવતી તો મંદિરમાં ભોગ ધરતી સડાવતી. અત્યારે નય નામનું ફૂટલું પાણું પૂરું બનાવે તો ઇન્સ્ટામ સડાવે, મેડ બાય મી. હવે પાણું પૂરું બનાવ્યું નથી, કાંઈ માલ પૂવા બનાય નહીં. કા હમણાં એક ભાઈ બિચારો બરોબર ઓલા બિલ્ડિંગમાં લેવા આવ્યો છે કે વાળું દઈ જાય, એ વાળું દઈ જાય. ક્યાં તો બધા આમથી સંભારો, કોઈ ખીચડી, કોઈ અડધો બાજરાનો રોટલો, નો બપોરના ગોટા મીડા દેવા. તો એક બેન તમને કોઈ કઢી એમ મિલકતમાં ઠલવતા છે ને, તો ઓલો ભાઈ કે હે બેન મેં તમને ક્યાંક જોયા છે? તો ઓલો કે રોયા ક્યાં જોયો? હજી બે દિવસે હું અહીં રેવા આવીશ. નહીં પણ આપણે હું તમને સારી રીતે ઓળખું છું કે કઈ રીતે યાદ આવે તો કહું, પણ કે ભેળું નથી થતું. એમ કરીને ઓલા બેન દહક ડગલા આગળ આવેલા ને, ત્યાં ઓલા કીધું એ બેન આપણે બે ફેસબુકમાં ફ્રેન્ડ થઈ. કે એને જઈને સીધું પેલા ડિલેટ માર્યું કે હાવ આમ આ જે ઘર સભા થતી હતી ને ત્યાં સુધી ના વાંધા નહોતા. આ ધીમે ધીમે આપણે ઘર સભા બંધ થઈને આ ધીમે ધીમે બંધ થઈને એટલે જ આ સોશિયલ મીડિયાના મને તમને સહારા લેવા પડ્યા. નકર આ વસ્તુ હારી છે, નથી હારી એવું નથી, બહુ સારી વસ્તુ છે આ. નકર ક્યાં આપણે અમે જે નિહાળ્યુંમાં ભણતા હતા તેથી તો ખાલી સાહેબ આમ તમને કહું, સાહેબ ખાલી એટલું કહે ને કે તારે ઊભું થવાનું છે ને મોનિટરનો વારો છે, કેટલું હરક થતો હતો. અત્યારે કદાચ 1.5 લાખનો ફોન ખિસ્સામાં, મને ઘણાય મન કે હિતેશભાઈ આવા હું ડબલા વાઇપરે રાખો, અત્યારે આવા 30-30 હજારમાં હેડ એડ છે. મેં કીધું નહીં, 1.5 લાખનો ફોન લઉં અને એના રોલા પાડવા તો 15 વીઘા જમીનમાં 1.5 લાખના ફોનને હું આમ ગામ ઘા કરી દઉં તો 200 ફૂટ સેટો જાઓ તો 1.5 લાખનો ફોન દેખાય?
ન દેખાય. પણ એ 1.5 લાખ રૂપિયાનો કૂવો ઊંડો કર્યો હોય ને અને 15 વીઘા લીલી દેખાતી હોય, આમ જો 1 કિલોમીટર શેટે દેખાય હો લીલે સામ. જે આપણું છે એને હાસવાનું છે, ઉછીના લઈને રોલા પાડવાના બાપા, અને એમાં જ અટવાના ને નથી. એક બાપા બિચારા માયલા જતા છે ને તો ફ્રૂટની લારી વાળો મળ્યો કે રામ રામ બાપા, રામ રામ, સફરજનનો શું ભાવ? કે બાપા હો ના કિલો, જોઈક મારો દીકરો 5 કિલો, 5 કિલો સફરજન તો જોઈખા. તો ઓલો લારી વાળો કે બાપા થેલી લેવા? થેલી નથી. તો પડીકા વાળે? કે બાપા પડીકા થોડા વાળે, પડીકા વાળે ઘરા ગમે માગે. ઓલો મોઢું બગાડતો બગાડતો કે લ્યો પડીકા વાળ્યા, 5 કિલો સફરજનના પડીકા વળી ગયા. જામફળનો શું ભાવ? 1.5 કિલો. જોઈક 5 કિલો. કે બાપા કથા છે એ જે હોય છોકરા જેટલા છે, ચટણી મીઠું વેરીને ખાય તો ખૂટી દા. 5 કિલો જામફળનું શું કરવાનું? પડીકાવાય. પડીકા વેળવાઓ મોઢું બગાડતા બગાડતા થાકી ગયો આદમી. બાપા કે રાવણાનો શું ભાવ? નથી વેચવા નહીં, અમારા છોકરા વાટું રાખ્યા છે. એ તમે આમાં કદાચ 500 ગ્રામ લઈ જાય, મારે હવાર કરવાની પડીકામાં ગજબો. અમુક અમુક ખરેખર આપણી આપણી જે કોઠા હોય હતી ને એ કોઠાઉજની હારી કે કોઈ આવી જ નથી, કારણ કે એની મજા હતી, એનો આનંદ હતો. અને એ સીધું જ હતું ને, લાવડા બરોબર અમે જંગલમાં આવેલા હતા. મને કે લુકીસ જીત આ શું છે? મેં કીધું એ કેસરી કલરના પથ્થર નથી, એ ખમીરવંતી ધરતીના એવા સરસ મજાના પાળિયા છે કે જેના માથા પીડ્યા અને ધડ લડ્યા ને એના આપણે આ ઇતિહાસના કંઈક આપણે એના વંશજો છે. મને કે એવું હોય? મેં કીધું હા. હવે એ 5 દી રોકાણો જ વાડીએ લઈ ગયો. તો વાડીએ લઈ ગયો મને તમને બધાને ખબર છે કે અહીંયા સગનભાઈને ખેતર હોય ને એને મગનભાઈને ખેતર હોય ને વેશમાં શેઠો હોય, શેઠે આવડી દડી હોય, તે ફરતો ફરતો આવીને મને કે લુકીસ ધીસ. મેં શું છે? મને કે ધીસી જે પાળિયા, વ્હાઈટ પાળિયા. મેં કીધું પાળિયા નથી, દડી છે. મને કે ઓ માય ગોડ, આ દડી શું કામમાં આવે? મેં કીધું બહુ સારું ઘાટું સોમાં ઉછ્યું હોય ને પાળા તૂટી ગયા હોય તો એ દડી બોલે. સગનભાઈ તમે તમારી હદમાં રહેજો બાપા, મગનભાઈ તમે તમારી હદમાં રહેજો. મને ક્યાં દડી બોલે? મેં કીધું હા. તો આને આમ ખેવી હોય તો શું થાય? મેં કીધું 2-4 પાળિયા અહીંયા થાય, આને ખેવાય નહીં, ધંધો જ ન કરાય. અમુક સુકાતું જાય છે આપણે, નકર ક્યાં પેલા એવું કઈ હતું? આ લોકડાઉનમાં ખરેખર ગમે એટલું આપણે લોકડાઉન વેડફું વિતાવ્યું, પણ છેલ્લા આપણા મોઢા ક્યાં ગયા? સૌરાષ્ટ્ર તરફ. હુકામે? કારણ કે અંદરથી વિશ્વાસ હતો કે જે હાથાથી 71 પેઢીઓનો જે પરસ્યો એ ધરતીમાં પીડ્યો હોય ને કદાચ એના આશરે જાઉં તો સારું જ રહે. અને ગયા બધા ગયા. એ ઊભું રહેવાની જમીન નહોતી રાખી, બિચારા વાળે સોળીને સાવ શોખું કરી રાખ્યું હતું. એ રહેતા હતા, ફરજો હતો તો કે શોખું કરો શોખું કરો, અહીંયા તમતા તમારા ભાઈ હોય તો હે વાંધો નહીં, તમતા ભાઈ એ મજા કરો એમ કરીને કડપવાળા હતા ને એ હરખા ગીર્યા. કહેવાનો ભાવ એટલો કે આ ગવઠિયા જેદી એવું કહેતા હતા ને કે આને વેચતા નહીં, આ કોક દી ક્યાંય ઊભું રહેવા થાય એની કહેવત હાશી પીડી, ક્યાંય ઊભું રહેવા થાય. આ તો જે અમુક અમુક ઉપાડા લીધા હતા ને હાલો સુરત વ્યા જઈને અમદાવાદ વ્યા જઈને એ થોડા કટવાના, હવે શું કરશું? હમણાં એક ભાઈ બિશારો બરો તાજી રૂમ લઈને આવ્યો હેમદા સુરત, તો 6 મહિના રેકડો. મને કે હિતા શું કરવું ધંધો? મેં કીધું ધંધો જો ભાઈ મગજમાં ન આવે ને કે આ ધંધો કરવો, પહેલે વાત ધંધો નાનેથી ચાલુ કરવો એવું ન વિચારવું કે આપણે કરોડપતિ થઈ જવું છે ને, પહેલાં તમારું તૈંટાણાનું થાય ને એટલો ધંધો કરવો. બથું ભરવા જાય છે ને એટલે જ હેરાન છે. હમણાં એક હીરાવાળો ને એક એમ્બ્રોઇડરીવાળો 17 વર્ષ પછી 2 ભેગા થયા. એમ્બ્રોઇડરીવાળાએ હીરાવાળાને કીધું કે લે એ પહેલાં આવું ખહુડી મહુડી હતું ને તગડા જેવો થઈ ગયો, હું ધંધો કરે? હીરા કહું છું કે એમાં શું વધે? એમાં ઉંમર વધે. આવ્યો તેદુનો એમનેમ સૌ, હજી કંઈ કંઈ જ કરું ઘાટમાં સૌ. હજી કે તું શું ધંધો કર? મારે એમ્બ્રોઇડરી હાલે. કે એમાં શું વળે? કે એમાં પરસ્યો વળાય. એ કોઈ 80 દિવસે 5% કાપીને હાથમાં આપે જ પૈસા, એમાં શું વળે ભાઈ? કે એટલે જે નાનું છે ને એમાં જ. પણ મેં કીધું એક કામ કરે ભાઈ, ધંધો ગમે એ થાય, અને તું તો મેં કીધું જલેબીનો કારીગર છો, મેણની જલેબી બનાવવા રોડ ઉપર આગળ બહબાટી 350 કિલો છે. મને કે એવું? હા. એને કુદરતી હું હુંધું ને એક બાકડો લઈ આવ્યો, ત્યાં સૂલો મૂક્યો ને માથે મૂક્યો તવો. એની ઘરવાળીને કે લા એ ઓલા પિત્તળનો કળશો લાવજે ને, પિત્તળનો કળશો લાવ્યા, આઠાની હરિયો લીધો ને કાણું પાડ્યું, માલ નાખ્યો ને મેળો જલેબી પડવા. ને આમથી એક દાદા આવ્યા, રામ રામ. કે રામ રામ, રામ રામ, બોલો બાપા. જલેબી હારી બનાવો, 3 ગાઉ સુગંધ આવે એવી જલેબી છે. કે હા હો બાપા, જોજો એક સાખો મોટા મૂકી, વાહ રહા રહાવાળી જલેબી, શું ભાવ રાખો? કે બાપા કેટલી લેવી છે?
કે જલેબી તો લેવી જ, પણ આ તારી જલેબી જે તું પાડશો ને એ તારી હાથરોથી મને જાડી પડે, એ ન ભેગું થાય. જાડી એટલા માટે, જલેબી જાડી થાય નંગ ઓછા આવે. પટલી જલેબી પાડી દે ને 10 કિલો લીધે છોકરા દાદા હશો હોય. એ કે એમ કાંઈ વાંધો નહીં, કે આ કળશામાં જાડી જલેબી પડે છે. તેને ઘરવાળીને કીધું, એ સાંભળશો, હા બીજો કળશો લાવજે. બીજો કળશો દીધો, વળી પાછું આઠાનીથી હરિયો પડે કાણું પાડીને વળી માલ નાખ્યો, વળી પાછી જલેબી પડી. લ્યો દાદા આયો તો જલેબી બેટા તું બહુ મસ્ત બનાવે છે, પણ તારી આ જલેબી રહીને હજી મને જાડી પડે. તો કે પણ હવે ફેરાય. ઘરવાળીને પાછું કીધું, એ સાંભળશો, એટલે ત્રીજો કળશો લાય. તો પછી એને ઘરવાળીએ કીધું, હું નકરા ખીલા કળશા ફેરે ફેરે કરો, ખીલો ફેરવો નહીં તો જલેબી કે અમુક ખીલાજી નહીં પકડી રાખા. જલેબી હારી પાડવી હોય ને તો પછી કળશા બદલાવા પડે, શું કરવાનું? કારણ કે વ્યક્તિત્વને કેવું છે, અત્યારે બાથ બધી પીડી લેવી, અહીંયા મોટું થઈ જવું ને અહીંયા મોટું થઈ જવું, કેવડાવે છે. એટલે જ હમણાં એક છોકરો આમથી રોતો રોતો આવી ગયો, બધે સાહેબે માર્યો. સાહેબે તને હું કામે માર્યો? મેં હા હું માર્યો હતો.